गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण बे विषय गुजराती आपणे आजे काव्य चार काव्यनुं नाम छे जंगल बुक। हूँ आशा राखू छूँ कि तमे जंगल बुक नामनुं मूवी पण जोयुं हशे, राइट। तो आपणे आजे जंगल विषे भणवाना छीए, तो चलो मारी साथे तमारी टेक्स्ट बुक काढीने ओपन करो टेक्स्ट बुक अने चलो मारी साथे सरस मजानुं काव्य गीतडुं आपेलुं छे ते आपणे गाईशुं। भागो रे भाई भागो, दट्टण आव्यु पट्टण आव्यु, ऊंचेथी आब पड्यो पीठ मारी भांगी नाखी, भागो रे भाई भागो। आपणे पेला સસલા વિશેની વાર્તા જાણીએ છીએ ને, કે જેની ઉપર એક નાનકડું પાંદડું પડ્યું હતું અને એને લાગ્યું કે મારી ઉપર તો આબ પડ્યું અને એ જંગલના પ્રાણીઓને લઈને ભાગમ ભાગ કરે છે, રાઈટ। અને પછી શું થાય છે, જંગલનો રાજા સિંહ મળે છે। સિંહ કહે છે કે ચલો મને બતાવો ક્યાં પડ્યું છે અબ। બધા ભેગા થઈને પેલા ઝાડ નીચે જાય છે, તો ઝાડ નીચે જાય છે ત્યારે તો ઘણા બધા સૂકા પાંદડા ત્યાં પડ્યા હોય છે। બધા સસલાની વાત સાંભળીને દોડા દોડ કરે છે, એટલે શું થયું, પછી બધા ખડખડાટ હસવા લાગ્યા। અચ્છર આવે કચ્છર આવે, મોટા મોટા મચ્છર આવે, હિંચકા ખાવ તો ચક્કર આવે, પહાડમાંથી પથ્થર આવે, સસલાઓનું લશ્કર આવે, અચ્છર આવે કચ્છર આવે। શું કહે છે, અચ્છર કચ્છર, મોટા મોટા મચ્છર આવે, હિંચકા ખાવ તો ચક્કર આવે, જોર જોરથી હિંચકા ખાઈએ તો આપણું માથું ઘૂમવા લાગે છે ને, પહાડમાંથી પથ્થર આવે અને સસલાઓનું કહે છે લશ્કર આવે। હવે નીચે જુઓ, તમારે એક સરસ મજાનું ચિત્ર દોરવાનું છે જેમાં લખ્યું છે કે તમારે અહીંયા મચ્છર દોરવાનું છે અને અહીંયા સસલું દોરવાનું છે। ત્યારબાદ જોડો અને લખો, અહીંયા કેટલાક પ્રાણીઓ આપેલા છે અને બાજુમાં એ પ્રાણીઓની પૂંછડી આપેલી છે। હવે તમારે શું કરવાનું છે, આ પ્રાણીઓને ઓળખવાના છે। જેમ કે પહેલું તમે જોઈ શકો છો, ગાય, બિલાડી, કૂતરું, સિંહ અને ઘોડો। હવે આ બધાની પૂંછડીને અલગ અલગ કરવામાં આવ્યા છે, તમારે શું કરવાનું છે, લખવાનું છે અને એને જોઈન્ટ કરવાનું છે। આપણે નમૂનો આપ્યો છે એ પ્રમાણે આ પૂંછડી કૂતરાની છે, રાઈટ। પછી તમારે જોઈન કરવાનું છે, મેં કર્યું છે એ પ્રમાણે તમારે લખવાનું છે, આ ગાયની પૂંછડી છે અથવા તો આ પૂંછડી ગાયની છે એમ પણ લખી શકો છો। ત્યારબાદ આ બિલાડીની પૂંછડી છે, આ ઘોડાની પૂંછડી છે અને છેલ્લે આ સિંહની પૂંછડી છે, તમે લખી શકો છો। અહીંયા પણ જુઓ, તમારે લખવાનું છે, જોઈન કરેલું છે, બરાબર છે। જેમ કે અહીંયા ચિત્તો આપ્યું છે તો આપણે લખીશું, આ પૂંછડી ચિત્તાની છે, રાઈટ। ત્યારબાદ બીજી પૂંછડી છે, તમે જોઈ શકો છો અહીંયા આગળ શું આપેલું છે, તો ગધેડું આપ્યું છે, બકરી, ચિત્તો, મગર અને વાંદરો, તો તમે લખી શકો છો, આ પૂંછડી મગરની છે, રાઈટ। તમારે આવી રીતે શું કરવાનું છે, લખવાનું છે, આ પૂંછડી ગધેડાની છે, બરાબર છે, આ વાંદરાની પૂંછડી છે, આ બકરીની પૂંછડી છે, એવું તમારે લખવાનું છે। ત્યારબાદ પેજ નંબર 43 ઉપર આપણને પ્રશ્નોના જવાબ આપ્યા છે, તમને કોની પૂંછડી ગમી, તમને જે કોઈ પ્રાણીની પૂંછડી ગમી હોય જેમ કે ગાય તો તમારે લખવાનું છે ગાય, તમને સિંહની પૂંછડી ગમી હોય તમારે લખવાનું છે સિંહ। ત્યારબાદ પૂછ્યું છે કોની પૂંછડી બાકી છે, મિત્રો કોની પૂંછડી બાકી હોય છે, કૂતરાની પૂંછડી તમે જોઈ, કૂતરાની પૂંછડી પણ બાકી હોય છે। સૌથી લાંબી પૂંછડી કોની છે, તો આપણે જોઈ બધા પ્રાણીઓને પૂંછડી આપેલી છે, બરાબર છે, તો આપણે ગાયની પૂંછડી જોઈએ છે તે લાંબી હોય છે, બરાબર છે, અહીંયા ગધેડાની પૂંછડી પણ લાંબી આપી છે, તો આપણે લખી શકીએ છીએ ગાય અને ગધેડાની, બરાબર છે। ત્યારબાદ કેટલાની પૂંછડીમાં એકથી વધુ રંગો છે, કઈ પૂંછડી એવી છે જેની અંદર એકથી વધારે રંગ કે છે, કલર વિશે આપણને પૂછવામાં આવ્યું છે, તો આપણે
અહીંયા ચિત્તાની પૂંછડી જોઈએ છે ને, એમાં આપણને એકથી વધારે રંગ જોવા મળે છે. આપણે લખીશું ચિત્તાની પૂંછડીમાં વધુ રંગ છે. તમે કોની પૂંછડીને અડ્યા છો એ તમારે આન્સર અહીં લખવાનો છે, રાઈટ? ત્યારબાદ અહીંયા એક ચિત્ર આપેલું છે, તમે જોઈ શકો છો, બરાબર છે? ઊંટનું મો છે, જીરાફ છે, વાઘ પણ છે અંદર, ઝીબ્રા પણ આપેલું છે, હાથી પણ આપ્યું છે. આ બધા પ્રાણીઓને ભેગા કરી એમનું એક એક અંગ લઈને શું કરવામાં આવ્યું છે? એક ચિત્ર બનાવવામાં આવ્યું છે. તમારે શું કરવાનું છે? આ પ્રાણીના કલર પણ પૂરવાના છે અને તમે શું કરશો? એને ઓળખવાના છે. એને ઓળખીને તમારે અહીંયા ચિત્ર જોઈને લખવાનું છે. જેમ કે તમે લખી શકો છો કે મોઢું કોનું છે, તો આપણે ચિત્ર જોઈશું કે કોનું મોઢું આપેલું છે, બરાબર છે? કોનું છે તમે જુઓ તો મો, હા, તમને મો જીરાફનું જોવા મળશે. ત્યારબાદ તમારે અહીંયા લખવાનું છે જીરાફ. મો જીરાફનું જોવા મળે છે ને આપણને, બરાબર છે? પછી કાન કોના આપ્યા છે આપણે શોધવાનું છે. કાન કોના છે? હાથી જેવા કાન લાગે છે, મોટા મોટા જુઓ તો, રાઈટ? તમારે શું લખવાનું છે અહીંયા આગળ? હાથી જેવા કાન લાગે છે ને. ત્યારબાદ આપણે પૂંછડી જોઈશું, બરાબર છે? શું કરવાનું છે? પૂંછડી. પૂંછડીની ઓળખ તમે અહીંયા આગળ, આપણને ઘણી બધી પૂંછડી આપેલી છે, એમાંથી તમારે શું કરવાનું છે? એની ઓળખ કરવાની છે. જુઓ, સિંહની પૂંછડી તમે જુઓ, ઘોડાની જુઓ, બિલાડીની, બરાબર છે? ત્યારબાદ ગાયની, કૂતરાની આપી છે, ચિત્તાની, મગરની. તમારે આ પૂંછડીની ઓળખ પરથી તમારે આ પૂંછડી લખવાનું છે, બરાબર છે? ત્યારબાદ એના બે, અને આ પ્રાણીનું નામ. ખાલી જગ્યા હોય તો મજા આવે. તમારે શું કરવાનું છે? આ પ્રશ્નનો જવાબ લખી તમને ગમતું પ્રાણી હોય એના નામ તમારે લખવાના છે, બરાબર છે? આવી જ રીતે તમારે સ્વાધ્યાય પોથી પણ પૂરવાની છે, તમને આપેલી છે એ પ્રમાણે, બરાબર છે? જુઓ, આપણને સ્વાધ્યાય પોથીની અંદર પણ વિકલ્પો આપ્યા છે, જેમ કે ખાલી જગ્યા તમારે પૂરવાની છે, બરાબર છે? ગીતમાંથી શબ્દો શોધીને લખવાના છે, તમારી પાસે સ્વાધ્યાય પોથી છે. ત્યારબાદ શબ્દોનો નમૂનો આપ્યો છે, એ પ્રમાણે આપણે નમૂના પ્રમાણે શબ્દો બનાવીને લખવાના છે, રાઈટ? અને અહીંયા તમારે શું કરવાનું છે? ટપકા જોડી કલર પૂરવાના છે. અને ત્યારબાદ જુઓ, અહીંયા આપણે સ્વાધ્યાય પોથીમાં પૂંછડી અલગ અલગ આપી છે, એ પૂંછડી તમારે લખવાની છે. મેં લખ્યું છે, પ્રશ્નોના જવાબ પણ લખ્યા છે, રાઈટ? અને પછી છેલ્લે તમે તમારા મિત્ર સાથે વાતચીત કરી શકો છો, જેમ કે તમે કયા કયા પ્રાણીઓની પૂંછડી જોઈ છે, બરાબર છે? પ્રાણીઓની પૂંછડી શા માટે હોય છે, પ્રાણીઓ પૂંછડીનો સૌ ઉપયોગ કરે છે, તમે પૂંછડી વગરનું કોઈ પ્રાણી જોયું છે? વિદ્યાર્થી મિત્રો, પ્રાણીઓ પૂંછડીનો સૌ ઉપયોગ કરે છે, તમને ખબર છે? તમે ગાય કે ભેંસ જો તમારા ઘરે હોય તો તમે જોજો, એ ગાય કે ભેંસને કોઈ મચ્છર કે માખી બેસે તો એ શું કરે છે? પૂંછડીથી ઉડાડે છે, રાઈટ? ત્યારબાદ પ્રાણી પક્ષીના અવાજ આપણને આપ્યા છે, આપણે એને જોઈન્ટ કરવાના છે. જેમ કે અહીંયા બિલાડી, તો બિલાડી કેવું બોલે છે? મ્યાઉ મ્યાઉ, રાઈટ? તો આપણે અહીંયા કરવાનું છે મ્યાઉ મ્યાઉ. ત્યારબાદ ડોંકી, ગધેડું, ગધેડું કેવું બોલે છે? તો આપણે હોચી હોચી. કૂતરું, કૂતરું કેવું બોલે છે? ભસતા કૂતરાને તમે જોયા છે ને, હા, બકરી બે બે બોલે છે. ત્યારબાદ આપણને અહીંયા કોયલ આપી છે, કોયલ કેવું બોલે છે? ઉનાળામાં આપણે સાંભળે છે, કોહ કોહ. ચકલી કેવું બોલે છે? તો ચી ચી. કાગડાને આપણે કા કા કરતા જોઈએ છે, અને કુકડાભાઈને કુકડે કુ, રાઈટ? ત્યારબાદ જુઓ, આપણને અહીંયા પણ એક ચિત્ર આપ્યું છે, બરાબર? આ કલરિંગ ચિત્ર છે, એટલે આપણને ઓળખ કરવામાં સહેજ પણ ભૂલ પડે નહીં.
પણ આપણી ટેક્સ્ટબુકમાં અને આપણી વર્કબુકમાં થોડું અલગથી આપેલું છે. ત્યારબાદ આપણે ખાલી જગ્યા પણ જોઈશું, રાઈટ? આની અંદર પણ તમારે શું કરવાનું છે? લખવાનું છે, બરાબર? બે બે પ્રાણીઓ ભેગા કરીને આપણને ચિત્ર આપ્યા છે, આપણે લખવાનું છે. થેન્ક યુ.